માંગરોળ તાલુકાના સકરાણા ગામને જોડતો પુલ મરામતના અભાવે બિસ્માર બન્યો છે. આ પુલ વર્ષો અગાઉ વરસાદથી તૂટી જતા ગામના આગેવાનોએ માર્ગ અને મકાનના પેટા વિભાગના સેક્શન ઓફિસરને રૂબરૂમાં રજૂઆત કરી હતી, જેના પગલે સરકારે ગ્રાન્ટ પણ ફાળવી દીધી હતી. તેમ છતાં હજુ સુધી કોઈ કાર્યવાહી ન થતાં લોકોમાં રોષ ફેલાયો છે અને સકરાણા ગામ સાથે ઓરમાયું વર્તન કરી સેક્શન ઓફિસરે આ ગ્રાન્ટ સરકારને પાછી મોકલી દીધી હોવાનું સ્થાનિક લોકોમાં ચર્ચાઈ રહ્યું છે. ગામના અન્ય કામોમાં અધિકારી દ્વારા ભ્રષ્ટાચાર આચર્યા હોવાનું ખુલતા ભ્રષ્ટાચારીઓ વિરુદ્ધ લોકોમાં રોષની લાગણી ફેલાઈ છે. હું માંગરોળ તાલુકાના સકરાણા ગામનો રહેવાસી છે. અહીંયા આ અટાણે સકરાણા અને વીરપુરનો રસ્તો રોડતો રસ્તો છે. અહીંયા હજારો માણસને અવર જવર થાય અને લીસાડિયાને 200-300 છોકરા ગામમાં ભણવા આવે તો અહીંયા માવોદિયા સાહેબને તો અહીં 1,00,000 રૂપિયા ગ્રાન્ટ હતી ફાળવેલ અને અહીં 2 વખત આવ્યા હતા. જોઈને વહી જાય એને કીધું અમે કે ભાઈ તમે 2,00,000 રૂપિયા કરજો તો આ કાયમીનું કામ સારું થાય. તો એ જે ગ્રાન્ટ હતી એ અહીં જ મોકલી દીધી અને હવે હેરવા નથી આવતા. તો હવે આમાં કરવાનું શું? હવે આ અટાણે આમ 1 કોટી ભાજપ સરકાર એમ કહે કે તમે કયો અમે કામ દેવા તૈયાર છે તો આ એના અધિકારીઓ ધ્યાન નથી દેતા અને જ્યાં છે અહીંયા બધું ભ્રષ્ટાચાર છે અને અને સામે દેખાય બધીમાં લીધી રહી. એ લોકોએ તો એ કોઈ ધ્યાન આપ્યું નહીં, બરજબરીથી કામ કરેલ છે અને અમારો રસ્તો ધોવાઈ ગયો, અમારા ખેતરના શેડા પાસે ઝાડવા ધોવાઈને તણાઈ ગયા. તે છતાં એ કોઈ ધ્યાન આપેલ નથી અને વરસાદ હોય તો અમે ગામમાં જઈ શકતા નથી. અમે 7 ખેડૂનો રસ્તો અહીં છે. અમારી અરજી છતાં એ કોઈ ધ્યાન દીધું નથી. છોકરાઓને નિશાળે જવામાં તકલીફ પડ્યા અને આ રસ્તો જો અટાણે અહીંયા કેટલો ધોવાઈ ગયો, હાલી નહીં નીકળી શકાય એમ નથી એવી પોઝિશન છે. અને હજી આ આગળ રોડને RCCની દિવાલ કરેલ છે, એ નબળું કામ કરેલ છે અને એ દિવાલ તૂટીને પડી ગઈ તો એ કોઈ અધિકારીઓ ધ્યાન દેતા નથી.